પંચમહાલના કબીરપુર ગામમાં ખેતર સુધી આવ્યું મગરનું બચ્ચું. મગર તો શપથ સમારોહ બસ હવે થોડીક જ ક્ષણોમાં શરૂ થઈ રહ્યો છે અને અમિત શાહ ત્યાં પહોંચી ગયા છે. આ સાથે જ અઠવાલે પણ ત્યાં દેખાઈ રહ્યા છે, એટલે કે કેન્દ્રીય મંત્રીઓ પણ ત્યાં પહોંચી રહ્યા છે. સ્મૃતિ ઈરાનીને પણ આપે જોયા હતા. એક સ્ટેજ છે, એક સ્ટેજ ઉપર તમામ સાધુ સંતો ને ફાળવવામાં આવ્યું છે. બીજું એક સ્ટેજ છે જ્યાં કેન્દ્રીય મંત્રીઓ અને કેન્દ્રના નેતાઓને ફાળવવામાં આવ્યું છે. અને મેઇન જે સ્ટેજ છે ત્યાં શપથ ગ્રહણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે. જોકે અહીંયા જોવાની વાત એ છે કે આ સ્ટેજ ઉપર કોણ કોણ ઉપસ્થિત છે. જે ઉપસ્થિત છે તેઓ શપથ લેવા જઈ રહ્યા છે, જેમાં દ્રશ્યોમાં પણ જોવા મળી રહ્યું છે. હર્ષ સંઘવી દેખાઈ રહ્યા છે, કનુભાઈ દેખાઈ રહ્યા છે, ઋષિકેશ પટેલ દેખાઈ રહ્યા છે, રાઘવજી પટેલ દેખાઈ રહ્યા છે, બળવંત રાજપૂત દેખાઈ રહ્યા છે. તો આ સાથે જ મારા સહયોગી ઝરણા પણ આપણી સાથે જોડાઈ ગયા છે અને સીધા જ અપડેટ. શપથ સમારોહ ઝરણા, આજનો દિવસ ખાસ છે કારણ કે ગુજરાતમાં ફરી એક વખત જંગી બહુમતી સાથે આ સરકાર બની રહી છે અને શપથ ગ્રહણ સમારોહ. જી બિલકુલ સંધ્યા, આજનો દિવસ ખૂબ જ ખાસ છે. 2.0 સરકાર છે અને આજના દિવસમાં કોઈ પણ કચાસ ન રહી જાય તેવાની તમામ તૈયારીઓ આપણે લગાતાર દર્શકોને બતાવી રહ્યા છે. શપથવિધિ સમારોહ જે હેલિપોર્ટ ગ્રાઉન્ડ પર યોજાઈ રહ્યું છે, તે ગ્રાઉન્ડ પર હાલ મહાનુભાવો ધીમે ધીમે ઉપર આવી રહ્યા છે. અમિત શાહ પણ પહોંચી ચૂક્યા છે અને ધીમે ધીમે અહીં જે આમંત્રિત મહેમાનો છે તેઓ પહોંચશે. તમામ જે ભાજપ સ્થાપિત રાજ્યો છે જ્યાં મુખ્યમંત્રી છે તેઓ પણ અહીં હાજર રહેશે અને થોડી જ વારમાં આ શપથવિધિ સમારોહ જે છે તે યોજાવા જઈ રહ્યો છે. આ દાદાનું મંત્રીમંડળ પણ અતિ ખાસ રહેવાનું છે અને આજનો દિવસ ભાજપ માટે અતિ ખાસ છે કારણ કે પ્રચંડ બહુમતી સાથે સરકાર બનાવ્યા બાદ આજે જ્યારે ભવ્યાતિ ભવ્ય શપથવિધિ સમારોહ યોજવામાં આવી રહ્યો છે. ગઈકાલે જ પ્રધાનમંત્રી અને અમિત શાહ જે છે તેઓ ગુજરાત આવી ચૂક્યા હતા અને ત્યારબાદ આજે રાહ જોવાઈ રહી છે કે ક્યારે આ શપથવિધિની શરૂઆત થાય. બરાબર 2 કલાકે શપથવિધિ શરૂ થશે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે. તો સચિવાલયના હેલિપેડ ગ્રાઉન્ડ પર ભૂપેન્દ્ર પટેલ થોડી જ વારમાં મુખ્યમંત્રી પદના શપથ લેશે, સાથે જ મંત્રીમંડળના સભ્યો પણ શપથ લેવા જઈ રહ્યા છે. ત્યારે આ શપથવિધિ સમારોહમાં ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથ, એમપીના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણ, આસામના સીએમ હેમંત બિસ્વા શર્મા સહિતના આમંત્રિતો જે મહેમાનો છે તેઓ સભાસ્થળ પર પહોંચી ચૂક્યા છે. મુખ્યમંત્રી અને તેમના મંત્રીમંડળ માટે હેલિપેડ ગ્રાઉન્ડ પર 3 મોટા સ્ટેજ પણ બનાવવામાં આવ્યા છે. આપ જોઈ રહ્યા છો કે રાજ્યના પણ વિવિધ નેતાઓ જે છે તેઓ પણ અને સાધુ સંતો માટે પણ એક અલગ સ્ટેજ બનાવવામાં આવ્યું છે. તેઓ પણ હાલ જે સંતો મહંતો છે તેઓ પણ આ શપથવિધિ સમારોહમાં ભાગ લેવા માટે પહોંચી ચૂક્યા છે. 3 સ્ટેજ પૈકી 2 સ્ટેજ પર પ્રધાનમંત્રી, કેબિનેટ મંત્રીઓ અને વિવિધ રાજ્યોના મુખ્યમંત્રીઓ બિરાજમાન થશે, જ્યારે કે 1 સ્ટેજ પર સાધુ સંતો બિરાજમાન થશે. આજે તસવીર આપ જોઈ રહ્યા છો, તે સ્ટેજ પર મુખ્યમંત્રી સહિત બિરાજમાન થશે લોકો. આ સાથે જ સીએમનો પરિવાર એક અલગ જ આજે ઉત્સાહ પરિવારમાં પણ જોવા મળ્યો હશે. સ્વાભાવિક છે કે ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ શપથ લેવા જઈ રહ્યા છે ત્યારે હાલ સીએમના પરિવારની આ તસવીરો પણ સામે આવી રહી છે. લાક્ષણિક મુદ્રામાં તેઓ, તેમના પણ આનંદની કોઈ સીમા નથી અત્યારે તેવું ચોક્કસથી કહી શકાય. કારણ કે જ્યારે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામની જાહેરાત આ પહેલાં કરવામાં આવી હતી 2019માં, ત્યારે આ પરિવારનું કહેવું હતું કે અમે સ્વપ્નમાં પણ નહોતું વિચાર્યું કે તેઓ મુખ્યમંત્રી બનશે, પરંતુ હવે આ સ્વપ્ન બીજી વાર સાચું થવા જઈ રહ્યું હોય તે પ્રકારના દ્રશ્યો આજે ચોક્કસ જોવા મળશે. આપ જોઈ રહ્યા છો કેટલી મોટી સંખ્યામાં અહીં લોકો એકત્રિત થયા છે. ભાજપના કાર્યકર્તાઓ છે, મોટા મોટા નેતાઓ છે અને આજે ફરી એકવાર મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલ જે છે તે શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે ત્યારે ગુજરાતના નાથ બનવા જઈ રહ્યા છે. ગુજરાતની જનતામાં પણ એટલો જ ઉત્સાહ, ભવ્યાતિ ભવ્ય થઈ શકે આ શપથવિધિ સમારોહ તે માટેના તમામ પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે. સાથે સાથે મંત્રીમંડળના સભ્યો પણ આજે શપથ લેશે. કુલ 17 જેટલા મંત્રીઓ શપથ લે તેવી શક્યતાઓ આપ જોઈ રહ્યા છો. તસવીરોમાં અમિત શાહ સ્ટેજ પર બિરાજી ચૂક્યા છે. ત્યારબાદ બીજી એક તસવીર જે સામે આવી રહી છે તેમાં સીઆર પાટીલ, અલગ અલગ મુખ્યમંત્રી જે છે અલગ અલગ રાજ્યોના ભાજપા શાસિત તેઓની સાથે મુલાકાત કરી રહ્યા છે. એક તરફ ભાજપનું કેન્દ્રીય શીર્ષ નેતૃત્વ જેવી તસવીરો અમિત શાહ સ્ટેજ પર બિરાજમાન થયા છે. બીજી તરફ રાજ્યમાંથી સીઆર પાટીલ જેઓ પ્રદેશ પ્રમુખ છે અને કહેવાઈ રહ્યું છે કે તેમની જે સફળ રણનીતિ થકી આ શક્ય બન્યું છે અને પ્રચંડ બહુમતી સાથે ભાજપ ફરી એકવાર સરકાર બનાવી રહ્યું છે. ત્યારે જે ભાજપા શાસિત રાજ્યો છે જેના મુખ્યમંત્રી આવ્યા છે તે તમામ સાથે હાલ એક બાદ એક સીઆર પાટીલ મુલાકાત કરી રહ્યા છે. પુરુષોત્તમ રૂપાલાની પણ લાક્ષણિક તસવીરો સામે આવી રહી છે. લોકોમાં, કાર્યકર્તાઓમાં એક અનેરો ઉત્સાહ છે કારણ કે આ વખતે માત્ર ભાજપ તરફથી મુખ્યમંત્રી નહીં પરંતુ આ કાર્યકર્તાઓની મહેનત
मेहनत थकी 156 जेटली सीट्स मेळवीने भारतीय जनता पार्टी जे छे ते फरी एकवार सरकार बनावा जई रही छे। वधु केटलीक तस्वीरो सामे आवी रही छे। स्मृति ईरानी पण जोवा मळी रही छे। केन्द्रीय मंत्री तेओ पण लोको साथे मुलाकात करी रह्या छे। पुरुषोत्तम रूपाला पण आ तस्वीरोमां सामे आवी रह्या छे। जे केन्द्रीय शीर्ष नेतृत्व छे अने साथे ज राज्यनुं शीर्ष नेतृत्व ते पण अहीं एकता शिंदे पर तेमनी तस्वीरो पण जेणे मुंबईमां महाराष्ट्रमां खूब ज मोटा राजकारण थकी तेओनी एंट्री थई हती अने थोड़ा समय तेओ छवायेला रह्या हता। तो एक तरफ डायरानी पण मौज माणवामां आवी रही छे। गुजराती होय अने त्यां डायरानी मौज न होय ते तो कई रीते शक्य बने। बे अलग अलग स्टेज जे छे जेमां केटलाकमां કેટલાક તસવીરો જે સામે આવી છે। ડાયરા લોક સાહિત્યકાર જે છે તેઓ પણ આમંત્રિત છે। બીજી તસવીરમાં આપ જોઈ રહ્યા છો ઋષિકેશ પટેલ, હર્ષસંઘવી જે છે તેઓ જે છે તેમને કોઈ મહત્વપૂર્ણ જવાબદારી આજે સોંપવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। કારણ કે જે મંત્રીપદ માટે જેટલા પણ નેતાઓને ફોન આવ્યા હતા, જે ધારાસભ્યને ફોન આવ્યા હતા, તેઓના જે નામ સામે આવ્યા હતા તેમાંથી હર્ષસંઘવી અને ઋષિકેશ પટેલ પણ એક છે, જેમની પણ તસવીરો સામે આવી રહી છે। તેમને કયું ખાતું સોંપવામાં આવે છે અને ત્યારબાદ નિર્ણય લેવાશે, પરંતુ આજે તેઓ મંત્રીપદના શપથ લેશે તેવી પૂરેપૂરી શક્યતાઓ જોવા મળી રહી છે। જ્યાં શપથ ગ્રહણ સમારોહ પહેલા અલગ અલગ તસવીરો સામે આવી રહી છે। વસુંધરા રાજે પણ રાજસ્થાનથી જે છે તેઓ અહીં પહોંચી ગયા છે। બે અલગ અલગ તસવીરો આપ જોઈ રહ્યા છો કે જ્યાં લોક સાહિત્યકારોની મંડળી, મનોજ જોશી જે એક્ટર છે ગુજરાતી, તેઓ પણ અહીં આમંત્રિત છે, તેઓની પણ તસવીર જોઈ શકાય છે। બીજી તરફ નેતાઓ જે છે, મંત્રીઓ જે છે અને જે મુખ્યમંત્રીઓ છે અલગ અલગ રાજ્યના, તેમની પણ તસવીરો સામે આવી છે। ત્રીજી તરફ જે અમે આપને દ્રશ્ય બતાવી રહ્યા છે, ખૂબ જ મોટી સંખ્યામાં અહીં ભાજપના કાર્યકર્તાઓ, નેતાઓ જે છે તે ઉપસ્થિત રહ્યા છે, કારણ કે આજનો દિવસ તેમના માટે ખૂબ જ મહત્વનો છે અને આજના દિવસે જ્યારે ભૂપેન્દ્ર પટેલ બીજી વાર મુખ્યમંત્રી પદના શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે અને વિશ્વના લોકપ્રિય નેતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું અહીં આગમન થશે। તેમની સાથે જ ગુજરાત રાજ્યના માનનીય પદનામિત મુખ્યમંત્રીશ્રીનું પણ અહીં આગમન થશે। તથા ગુજરાત રાજ્યના સન્માનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી પણ અહીં ઉપસ્થિત થશે। મહાનુભાવો મંચ પર તેમનું સ્થાન ગ્રહણ કરે ત્યારે પોલીસ બેન્ડ પર ડ્રમ બગાડવામાં આવશે। એ વેળાએ આપણે સૌ પોતપોતાના સ્થાને ઊભા થઈશું અને તત્પશ્ચાત રાષ્ટ્રગીતની હાફ નોટ વગાડવામાં આવશે, ત્યારે આપણે સૌ રાષ્ટ્રગીતનું સન્માન જાળવવા માટે ઊભા રહીશું। એ પછી શરૂ થશે। તો આપણે જણાવી દઈએ કે થોડી જ વારમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી, જી હા, જેની આજે તાજપોશી થવા જઈ રહી છે, ભૂપેન્દ્ર પટેલ, તેઓ થોડી જ વારમાં સ્ટેજ પર આવી રહ્યા છે, જે સાથે જ પોલીસ બેન્ડ સાથે રાષ્ટ્રગીત વગાડવામાં આવશે અને તમામ જે આમંત્રિત મહેમાનો છે, તમામ લોકો જ્યાં ઉપસ્થિત છે, તેઓ રાષ્ટ્રગીતને સન્માન આપવા માટે ત્યાં પોતાના સ્થળ પર ઊભા થશે। થોડી જ વારમાં આ તમામ પ્રક્રિયા શરૂ થશે અને ત્યારબાદ ગુજરાતને મળશે નવા મુખ્યમંત્રી, જી હા, ભૂપેન્દ્ર પટેલ, કે જેઓ 2.0 સરકાર બનાવવા જઈ રહ્યા છે। ખીચોખીચ ભરેલો છે હેલિપેડ ગ્રાઉન્ડ કે જ્યાં સમારોહ યોજાઈ રહ્યો છે। સૌ આમંત્રિતો એકત્ર થઈ ગયા છે અને આજનો દિવસ જ્યારે ભાજપ માટે પણ અત્યંત મહત્વનો છે, ત્યારે ભાજપ શાસિત જે પણ રાજ્યો છે ત્યાંના મુખ્યમંત્રીઓને પણ ખાસ અહીં આમંત્રિત કરવામાં આવ્યા છે। સચિવાલય હેલિપેડ ખાતેના દ્રશ્યો જે છે, જ્યાં 2 વાગે શપથવિધિ સમારોહ શરૂ થશે તેવી વાતો સામે આવી હતી, તેવી જાહેરાત કરવામાં આવી હતી। બરાબર 2 ના ટકોરે એવું લાગી રહ્યું હતું કે શપથવિધિ સમારોહ યોજાશે, પરંતુ હવે થોડી જ ક્ષણો બાકી રહી છે એક ક્ષણને કે જ્યારે પ્રધાનમંત્રી અને ભૂપેન્દ્ર પટેલ જે છે તેઓ અહીં આવશે અને ત્યારબાદ આ શપથ ગ્રહણ સમારોહ જે છે તે શરૂ થશે। આજે એવી પણ શક્યતાઓ જોવાઈ રહી છે કે આ શપથવિધિ સમારોહમાં 17 ધારાસભ્યો પણ શપથ લઈ શકે છે। જ્યાં નવા સરકારની આ શપથવિધિ યોજાઈ રહી છે ત્યારે કાર્યક્રમમાં મોટા મોટા દિગ્ગજોની સાથે સાધુ સંતો આમંત્રિત છે। હમણાં થોડી વાર પહેલાં મુખ્યમંત્રીના ઘરેથી જે તેમના પરિવારજનો આવ્યા છે તેમની પણ તસવીરો અમે બતાવી હતી, આપ જોઈ રહ્યા છો। અમિત શાહ, સીઆર પાટીલની પણ તસવીરો સામે આવી રહી છે, જેઓ પણ સ્ટેજ પર બિરાજિત છે। એક સ્ટેજ પર સાધુ સંતો બિરાજિત છે અને બીજા સ્ટેજ પર પ્રધાનમંત્રી થોડી જ વારમાં અહીં પહોંચશે। એક ક્ષણ કે જેની ઘડીઓ ગણાઈ રહી હતી અને જેના વાયદાઓ કરવામાં આવ્યા હતા, જેની આશા સેવવામાં આવી રહી હતી, એક ક્ષણ હવે આવી પહોંચી છે। જે પ્રકારે ગતિવિધિ ચાલી રહી છે સ્ટેજ પર, પ્રધાનમંત્રી સ્ટેજ પર પહોંચી ચૂક્યા છે। ગઈકાલે રાત્રે તેઓ અમદાવાદ ખાતે આવ્યા હતા। ભારત માતા કી,
तो राष्ट्रगीत शुरुआत थी गई है ज्यां थोड़ी ज क्षणों बाद हवे ए घड़ी आवी पहुंची है। आप जो रहा स्टेज पर आचार्य देवव्रत ने पण प्रधानमंत्री और साथ ज भूपेन्द्र पटेल पण जे छे ते स्टेज पर पहुंची चुक्या है। आ शपथविधि समारोह दरमियान खूबज मोटी संख्या में भाजपना जे कार्यकर्ताओं नेताओं ने धारासभ्य छे ते पण अहीं उपस्थित रह्या छे। माननीय राज्यपाल श्री गुजरातना पदनामित मुख्यमंत्री श्री उपस्थित छे, एमने सौगंध विधि माटे आपनी समक्ष रजू करवानी अनुमति आपो तेवी विनंती छे। माननीय श्री भूपेन्द्र भाई रजनीकांत पटेल जी, હું ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ ઈશ્વર અમે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું ભારતના સાર્વભૌમત્વનું અને ભારતના સાર્વભૌમત્વનું અને અખંડતાનું સમર્થન કરીશ અખંડતાનું સમર્થન કરીશ અને અને હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ હું ભૂપેન્દ્ર રજનીકાંત પટેલ ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા મુખ્યમંત્રી તરીકેના મારા કર્તવ્યના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં ધન્યવાદ।
माननीय राज्यपाल श्री, गुजरात ना पदनामित मंत्रीश्रीओ उपस्थित छे, एमने सौगंध विधि माटे आपनी समक्ष रजू करवानी अनुमति आपो तेवी विनंती छे। श्री कनुभाई मोहनलाल देसाई, श्री ऋषिकेश गणेश भाई पटेल, श्री पटेल राघवजी भाई हंसराज भाई, श्री बलवंत सिंह चंदन सिंह राजपूत, अनुभाई मोहनलाल देसाई, ऋषिकेश गणेश भाई पटेल, श्री चंदन सिंह राजपूत, चलो ईश्वरना नामे सौगंध लऊं छूं के कायदाथी स्थापित भारतना संविधान प्रत्ये हूँ साची श्रद्धा अने निष्ठा धरावीश। હું ભારતના સાર્વભૌમત્વનું મમતાનું અને અખંડિતતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત રાજ દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ। હું કનુભાઈ મોહનલાલ દેસાઈ, ઋષિકેશ ગણેશભાઈ પટેલ, પટેલ રાઘવજીભાઈ હંસરાજભાઈ, બલવંતસિંહ ચંદનસિંહ રાજપૂત, ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા લાવવામાં આવશે તેની જાણ એવા મંત્રી તરીકે મારા કર્તવ્યના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈપણ વ્યક્તિ અથવા વ્યક્તિઓની કરીશ નહીં અથવા તેની કે તેની આગળ કને પ્રગટ કરીશ નહીં। ધન્યવાદ। સહી કરવા તો હાલ મુખ્યમંત્રી પદના શપથ ભૂપેન્દ્ર પટેલ લીધા અને ત્યારબાદ અન્ય મંત્રીઓ જે છે તેઓને પણ શપથ લેવડાવવામાં આવી રહ્યા છે। જે શપથવિધિ યોજાઈ રહી છે તેને લઈને હાલ ઋષિકેશ પટેલ, કનુ દેસાઈ સહિતના મંત્રીઓ હાલ શપથવિધિમાં સામેલ છે, બળવંતસિંહ રાજપૂત, અને આ નેતાઓની શપથવિધિની સાથે જ ખૂબ જ ઉત્સાહ કાર્યકર્તાઓમાં પણ જોવા મળી રહ્યો છે। રાઘવજી પટેલે પણ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા છે, જ્યાં જે પણ મંત્રીઓને જે પણ નેતાઓને ગઈકાલે ફોન આવ્યા હતા અને તમામ નેતાઓ જે સ્ટેજ પર આમંત્રિત હતા, જે ઉપસ્થિત હતા, તેઓ એક બાદ એક હાલ શપથવિધિમાં સામેલ થઈ રહ્યા છે અને તેઓ ઈશ્વરના નામે આ શપથ લઈ રહ્યા છે। ફરી એકવાર આચાર્ય દેવવ્રત સ્ટેજ પર આવી મનસુખભાઈ ડિંડોર,
श्रीमती भानुबेन मनोहरभाई बावरिया। हूँ कुंवरजीभाई मोहनभाई बावरिया। आयर बोड़ूभाई अरदासभाई बेरा। हूँ डॉक्टर कुबेरभाई मनसुखभाई डिंडोर। हूँ श्रीमती भानुबेन मनोहरभाई बाबरिया। ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ। હું ભારતના સાર્વભૌમત્વનું અને સંવિધાનનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને ન્યાયપૂર્વક વર્તીશ। હું કુંવરજીભાઈ મોહનભાઈ બાવળિયા। આયર બોડુભાઈ અરદાસભાઈ બેરા। હું ડોક્ટર કુબેરભાઈ મનસુખભાઈ ડિંડોર। હું શ્રીમતી ભાનુબેન મનોહરભાઈ બાબરિયા। ઈશ્વરના નામે સોગંદ લઉં છું ગુજરાત રાજ્યના મંત્રી તરીકે જે કોઈ બાબતની વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેવા મંત્રી તરીકેના મારા કર્તવ્યના પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેને કે તેમની આગળ કરીશ નહીં। ધન્યવાદ। કુંવરજી બાવરિયા અને સાથે જ ભાનુબેન બાવરિયાએ જે શપથ ગ્રહણ કર્યા છે, હાલ એક બાદ એક મંત્રીઓને સ્ટેજ પર આમંત્રિત કરવામાં આવી રહ્યા છે અને તેમને શપથ લેવડાવવામાં આવી રહ્યા છે। આ વિધિ હજુ ચાલશે। કુલ લગભગ 17 જેટલા જે ધારાસભ્યો છે તેઓને આજે મંત્રીપદના શપથ લેવડાવવામાં આવે તેવી શક્યતાઓ જોવામાં આવી રહી છે। ત્યારે સૌથી પહેલા તો દાદાએ શપથ લીધા મુખ્યમંત્રી પદના અને ત્યારબાદ હવે એક બાદ એક મંત્રીઓને સ્ટેજ પર આમંત્રિત કરી તેમણે તુમણુભાઈ બેરા કે જેઓએ પણ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા છે, જેઓની સંગઠનમાં સારી પકડ ધરાવતી એક છાપ છે। હાઈ પ્રોફાઇલ બેઠક ખંભાળિયાથી તેઓએ ભવ્ય જીત મેળવી છે તો આ સાથે અગાઉ પણ ભાણવડ બેઠક પરથી તેઓ ધારાસભ્ય રહી ચૂક્યા છે। અગાઉની ભાજપ સરકારમાં તેઓ રાજ્યમંત્રી હતા અને ફરી એકવાર તેઓ મંત્રીપદના શપથ ગ્રહણ કરી રહ્યા છે। સંગઠનમાં સારી પકડ ધરાવતા હોવાની તેઓ છાપ છે તેઓની છાપ છે અને ખંભાળિયાથી તેઓ પ્રચંડ બહુમતી સાથે જીત મેળવી ચૂક્યા છે। કુબેર ડિંડોર કે જેઓએ પણ મંત્રીપદના શપથ ગ્રહણ કર્યા, તેઓ મધ્ય ગુજરાતનો આદિવાસી ચહેરો છે, મહીસાગરની સંતરામપુર બેઠકના ધારાસભ્ય રહી ચૂક્યા છે। ગત ભૂપેન્દ્ર પટેલની સરકારમાં પણ તેઓ મંત્રી હતા। 2017 અને 2022માં લગાતાર બે વખત તેઓ ચૂંટણી જીતી ચૂક્યા છે। મધ્ય ગુજરાતનો આદિવાસી ચહેરો હોવાની તેઓ છાપ ધરાવે છે અને તેના માટે તેઓનું કદ જે છે તે ધીમે ધીમે હવે ભૂપેન્દ્ર પટેલ સરકારમાં વધી રહ્યું હોય તેવું જોવા મળી રહ્યું છે। લગાતાર બે વખત જીત અને ત્યારબાદ આદિવાસી ચહેરાને મંત્રી તરીકેનું ફરી એક વખત સ્થાન આપવામાં આવ્યું છે। વાત કરીએ ભાનુબેન બાબરિયાની કે જેઓએ પણ હમણાં શપથ ગ્રહણ કર્યા, રાજકોટ ગ્રામીણથી તેઓ ભાજપના ધારાસભ્ય બન્યા છે અને અગાઉ પણ આ બેઠકથી ધારાસભ્ય રહી ચૂક્યા છે, રિપીટ કરવામાં આવ્યા છે। જો કે 2017માં તેઓને ટિકિટ નહોતી મળી, તેઓના સસરા પણ ધારાસભ્ય તરીકેની ફરજ બજાવી ચૂક્યા છે અને તેઓ હવે ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યા છે અને તેમના વિસ્તારમાં લોકપ્રિય નેતા તરીકેની તેમની છાપ છે। મહિલા ધારાસભ્ય અને હવે તેઓ મંત્રીપદ પણ શોભાવશે સંભાળશે ત્યારે મંત્રીપદના જે શપથ લેવડાવવામાં આવી રહ્યા છે ત્યારે હાલ તેઓએ પણ શપથ ગ્રહણ કર્યા હતા। માનનીય રાજ્યપાલશ્રી, ગુજરાતના પદનામિત રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ સ્વતંત્ર હવાલો ઉપસ્થિત છે, એમને સોગંદવિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે। અનુમતિ। શ્રી હર્ષ રમેશ કુમાર સંઘવી, શ્રી જગદીશ વિશ્વકર્મા,
हूँ हर्ष रमेश कुमार संघवी जगदीश विश्वकर्मा ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી સ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકોને સાથે સંવિધાન અને કાયદાના અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ હું હર્ષ રમેશ કુમાર સંઘવી હું જગદીશ વિશ્વકર્મા ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્યકક્ષાના મંત્રી તરીકે મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં ધન્યવાદ તો મંત્રી પદના શપથ હર્ષ સંઘવી અને સાથે જ જગદીશ વિશ્વકર્માએ લીધા છે. હવે આપણે જણાવી દઈએ કે હર્ષ સંઘવી કે જેઓ મજુરા બેઠક પરથી જંગી બહુમતીથી જીત તેઓએ મેળવી છે, 9 ખાતાની સાથે મહેસૂલ ખાતાનો પણ વધારાનો હવાલો સંભાળી રહ્યા છે. સૌથી નાની વયના ગૃહ રાજ્યમંત્રી બનવાનો રેકોર્ડ તેમના નામે સ્થાપિત છે. યુવા મોરચાના રાષ્ટ્રીય પ્રમુખની સ્પર્ધામાં પણ તેઓ હતા અને સાથે જ આ વર્ષે ગુજરાતમાંથી ડ્રગ્સ પકડાવવાની કામગીરી તેઓએ બખૂબી નિભાવી હતી. ત્યારે ફરી એક વખત તેઓએ મંત્રીપદના શપથ લીધા છે અને જગદીશ પંચાલ જેઓ ફરી એકવાર મંત્રીપદના શપથ લઈ રહ્યા છે. ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે તેઓ વ્યાવસાયિક રીતે સંકળાયેલા છે. ટેક્સટાઇલ મશીનરીના વ્યવસાય સાથે સંકળાયેલા હોવાની સાથે સાથે તેઓ ફરી એકવાર મંત્રીપદના શપથ લઈ રહ્યા છે. માનનીય રાજ્યપાલ શ્રી, ગુજરાતના પદનામિત રાજ્યકક્ષાના મંત્રીશ્રીઓ ઉપસ્થિત છે, એમને સોગંદવિધિ માટે આપની સમક્ષ રજૂ કરવાની અનુમતિ આપો તેવી વિનંતી છે. શ્રી પરસોત્તમભાઈ ઓધવજીભાઈ સોલંકી, શ્રી ખાબટ બચુભાઈ મગનભાઈ, શ્રી મુકેશભાઈ ઝીનાભાઈ પટેલ, હું બચુભાઈ મગનભાઈ ખાબડ, હું પરસોત્તમ ઓધવજીભાઈ સોલંકી ઈશ્વરના નામે સોગંદ લઉં છું કે કાયદાથી પ્રસ્થાપિત ભારતના સંવિધાન પ્રત્યે હું સાચી શ્રદ્ધા અને નિષ્ઠા ધરાવીશ. હું ભારતના સાર્વભૌમત્વ અને અખંડતાનું સમર્થન કરીશ અને હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણપૂર્વક બજાવીશ અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદા ન્યાયપૂર્વક વર્તીશ. હું બચુભાઈ મગનભાઈ ખાબડ, મુકેશભાઈ જીનાભાઈ પટેલ, હું ગુજરાત રાજ્યના રાજ્યકક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્યકક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યના યોગ્ય પાલન માટે આવશ્યક હોય સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં. ધન્યવાદ. અનુભવી આ ટીમ જોવા મળશે પુરુષોત્તમ સોલંકીની વાપસી મંત્રીમંડળની અંદર અને એ કોળી સમાજને આગળ લઈને ચાલવાની વાત જ્યારે જ્યારે કરવામાં આવે પુરુષોત્તમ સોલંકીનું નામ સામે આવે. એક તરફ અમે માહિતી આપી રહ્યા છે પુરુષોત્તમ સોલંકી કોણ છે, કેવો તેમનો અનુભવ રહ્યો છે, પરંતુ તેની સાથે સાથે મુકેશ પટેલ, બચુભાઈ ખાબડ, તો એ યુવા નેતાઓ, યુવા મંત્રીઓ સાથે એક એક્સપિરિયન્સ નેતાઓનો પણ સમાગમ જોવા મળશે અહીંયા આગળ. નાની ટીમ ચોક્કસથી હશે પરંતુ
क्विक एक्शन जोवा मळशे। 156 धारासभ्यो ज्यारे जीतीने आव्या होय तो तेमांथी ए महत्वना नेताओ के जेवो आखो गुजरात ने संचालित करी शके, विकासनी गाथा आगळ लई जई शके, ते माटेनो आ प्रयास करवामां आव्यो छे। पुरुषोत्तम सोलंकी के जेवो वापसी करी चुक्या छे, कोळी समाज पर दबदबो धरावता आ नेता सौथी पहेला तेओ कनु शरूआत थई हती, त्यारथी लईने तेओ केशुभाई पाथी सरकारमां मंत्री रह्या, त्यारबाद मंत्रिमंडल बदलाता गया, परंतु पुरुषोत्तम सोलंकी यथावत रहा। फरी एक वक्त तेओनी वापसी थई छे। मुकेश पटेल दक्षिण गुजरात नो ए चेहरो के जेओने फरी एक वक्त स्थान आपवामां आव्युं छे, तेओ आव्या छे, तेओने पण स्थान आपी देवामां आव्युं छे मंत्रिमंडल नी अंदर। बच्चूभाई खाबड़ ने हाल में आप जोई रह्या छो के जेओ अगाउ पण मंत्री तरीके जवाबदारी निभावी चुक्या छे अने फरी एक वक्त मंत्री तरीके नी जवाबदारी जोवा मळशे। अगाउ राज्य कक्षाना मंत्री हता बच्चूभाई खाबड़, कोळी समाजमांथी आवे छे, वधु एक एवो चेहरो के जेना पर समाज भरोसो करतो आव्यो छे। विकासनी वातो तेओ पोताना विस्तारनी अंदर सारी रीते प्रस्थापित करी चुक्या छे अने जेना कारणे जनताए तेओ पर विश्वास मूक्यो। आजे शपथ लेता आप एमने जोई रह्या छो अने साथे ज सौथी वधारे महत्वनी वात मुकेशभाई पटेल के जेओ फरी एक वक्त मंत्रिमंडल में शामिल थता जोवा मळशे। ओलपाड़ बैठक पर बे टमथी विजेता छे, 1990 में बीजेपी सभ्य तरीके जोड़ाया था, त्यारबाद कार्यकर्ता थी लईने धारासभ्य सुधीनी सफर अने धारासभ्य बाद मंत्रिमंडल में स्थान, अने जेवु मंत्रिमंडल में स्थान मळ्युं कामगीरी तेवी करवामां आवी के फरी एक वक्त लोकोए जनताए तेमना पर विश्वास मूकी दीधो। अत्यार सुधी में 13 जेटला मंत्रीओ जे छे ते शपथ लई चूक्या छे, धारासभ्य मंत्रीपदनी शपथ लई चूक्या छे, हजु पण वधु धारासभ्यो मंत्रीपदना शपथ लेता जोवा मळशे। परंतु आ तमाम लोको जे छे ते एक समाज ने चोक्कसथी पोतानी तरफ आगळ लई जवानो प्रयास करशे। वीवीआईपीस लोको आप जोई रह्या छो। श्री भीखु सिंह जी, चतुर सिंह जी परमार, श्री कुंवरजी भाई, नरसिंह भाई हलपति, हूँ प्रफुल्ल पानसेरिया, हूँ भीखु सिंह जी, चतुर सिंह जी परमार, हूँ कुंवरजी भाई नरसिंह भाई हड़पति, ईश्वर नामे सोगंद लो चुके, कायदा थी स्थापित भारत ना संविधान प्रत्ये हूँ साची श्रद्धा अने निष्ठा धरावीश, हूँ भारत ना सार्वभौमत्वनु अने अखंडतानु समर्थन करीश, અને હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યો શ્રદ્ધાપૂર્વક અને અંતઃકરણ પૂર્વક બજાવીશ, અને ભય કે પક્ષપાત રાગ કે દ્વેષ વિના તમામ લોકો સાથે સંવિધાન અને કાયદાનું અનુસાર ન્યાયપૂર્વક વર્તીશ। હું પ્રફુલ્લ પાનસેરિયા, હું ભીખુસિંહજી, ચતુરસિંહજી પરમાર, કુંવરજીભાઈ, નરસિંહભાઈ હડપતિ, ઈશ્વર નામે સોગંદ લઉં છું કે હું ગુજરાત રાજ્યના રાજ્ય કક્ષાના મંત્રી તરીકે જે કોઈ બાબત મારી વિચારણા માટે લાવવામાં આવશે અથવા મારા જાણવામાં આવશે તેની જાણ એવા રાજ્ય કક્ષાના મંત્રી તરીકેના મારા કર્તવ્યોના યોગ્ય પાલન માટે આવશ્યક હોય તે સિવાય પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે કોઈ પણ વ્યક્તિ અથવા વ્યક્તિઓને કરીશ નહીં અથવા તેની કે તેમની આગળ તેને પ્રગટ કરીશ નહીં। ધન્યવાદ। तो वधु त्रण धारासभ्यो के जेओए मंत्रीपदना शपथ लीधा, त्रणे त्रण एवा नेताओ धारासभ्यो के जे पहली वखत मंत्रिमंडल में स्थान मेळवी रह्या छे, कुंवरजीभाई हळपति, प्रफुल्ल पानसेरिया, भीखुभाई, आ तमाम ए नेताओ के जेओने मंत्रिमंडलना शपथ में शामिल करवामां आव्या छे। पाटीदार नेता तरीके एनी मोटी छवि जोवा मळी छे प्रफुल्लभाईनी। 2017 में चोक्कसथी तेओने मौको न मळ्यो, परंतु 2022 में मौको मळ्यो अने पुरवार कर्यो के जनतानो विश्वास हजी पण तेमना पर छे। आपना रमेश धड़ूकने चूंटणीमां हरावी दीधा हता के ज्यां आगळ मोटी वातचीत चाली रही थी एक पक्षने लईने। भीखुभाईना व्यालमां आप जोई रह्या छो के जेओ ઉત્તર ગુજરાતનો એક એવો ચહેરો કે જે સહકાર આગેવાન તરીકે હંમેશા પ્રસ્થાપિત રહ્યો છે, સહકારી આગેવાન રહ્યા છે અને અનેક એવા કાર્યો કર્યા કે જેનાથી ખેડૂત અને નાના લોકો પણ તેમની સાથે જોડાયેલા રહ્યા। પરાજય 2017 ચોક્કસથી થયો, પરંતુ વાપસી કરવી તેઓ શીખી ગયા અને 2022 તેઓએ વાપસી કરી ક્ષત્રિય ઠાકોર સમાજથી આવી રહ્યા છે ભીખુભાઈ, અને તેઓના સમાજના લોકોને પણ તેઓ પર ભરોસો 2022 છે તે સાબિત કરી દીધું જીતની સાથે।
તેઓને મંત્રીમંડળમાં સામેલ કરી દેવામાં આવ્યા છે અને હવે સૌથી મહત્વની વાત જે છે એ કુંવરજીભાઈને લઈને કે જેઓ પંચાયતમાં પણ રહી ચૂક્યા છે એક કાર્યકર્તા તરીકેની તેઓની કામગીરી રહી છે ગ્રાસરૂટ લેવલથી એટલે કે જમીની પરિસ્થિતિથી વધુ તેઓ વાકેફ છે અને તેઓને પણ મંત્રીમંડળમાં સ્થાન આપવામાં આવ્યું છે હાલમાં અટકળો અલગ અલગ છે કુંવરજી હળપતિ કે જેઓ 2001થી સુરત જિલ્લા પંચાયત સભ્ય રહ્યા ફરી એક વખત તેઓ 2005માં બારડોલી તાલુકા પંચાયત સભ્ય રહ્યા એ રીતે પંચાયત સભ્યથી લઈ અને ધારાસભ્ય સુધીની સફર અને હવે ધારાસભ્યથી મંત્રીમંડળમાં સ્થાન એ સ્પષ્ટ કરી રહ્યા છે કે વધુ એક નેતા કે જે દક્ષિણ ગુજરાતથી આવે છે જેઓને મોકો આપવામાં આવ્યો છે અને ફરી એક વખત તેઓ સાબિત કરશે કે કેટલો ભરોસો તેઓ ઉપર રાખવામાં આવ્યો છે તેનું કારણ શું છે તેઓ કેવી રીતે આગળની કામગીરી કરી રહ્યા છે કે જે ગ્રાસરૂટ લેવલના નેતા તરીકે ઓળખાય છે અને દમદાર દાદાની આ ટીમમાં તેઓને પણ સ્થાન મળ્યું છે તો હાલમાં આ 16 જેટલા અંદાજિત ધારાસભ્યો કે જેઓ મંત્રીમંડળમાં સામેલ થયા છે શપથ લીધા છે રાજ્યકક્ષા કેબિનેટ કક્ષાના મંત્રીઓ તરીકે સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ મંત્રીઓને જે છે તે ખાતાની ફાળવણી થઈ જશે 7 રાજ્યોના સીએમ હાલમાં શપથવિધિમાં ઉપસ્થિત છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને આપ જોઈ રહ્યા છો ગૃહમંત્રી અમિત શાહ ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્રભાઈ પટેલે સૌથી પહેલા શપથ લીધા રાજ્યપાલની ઉપસ્થિતિની અંદર તમામ મંત્રીઓના શપથ લેવડાવવામાં આવ્યા છે જન સમર્થન આ વખતે બહોળી સંખ્યામાં મોટું જોવા મળ્યું છે કારણ કે રેકોર્ડ બ્રેક જ્યારે સીટ આવી છે તો આ મહાજીતના મહાશપથ અમે આપને સતત બતાવી રહ્યા છે મોટી સંખ્યાની અંદર સમર્થકો પણ આ ઉપસ્થિત રહ્યા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જેઓનો વિશ્વાસ હતો કે નરેન્દ્રનો રેકોર્ડ ભૂપેન્દ્ર તોડશે અને સાબિત કરી બતાવ્યું ભૂપેન્દ્ર પટેલે કે તેઓ આ રેકોર્ડ તોડી ચૂક્યા છે જેવી આ નવી સરકારની રચના કરવામાં આવી મોટી સંખ્યામાં જન સમર્થન સાથે સમર્થકો પણ પહોંચી ગયા જે નેતાઓ સ્ટેજ પર ઉપસ્થિત રહ્યા એ તમામ નેતાઓ આ દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો કુંવરજીભાઈ હોય ઋષિકેશભાઈ પટેલ હોય કૃષિ મંત્રી તરીકે ભૂતકાળમાં સરકારમાં જવાબદારી રાઘવજીભાઈએ નિભાવી હતી તેઓને સ્થાન આપવામાં આવ્યું છે કનુભાઈને સ્થાન આપવામાં આવ્યું છે અને હાલના જે દ્રશ્યો છે તે ફોટો સેશનના પણ અમે આપને બતાવી રહ્યા છે જેવું નવું મંત્રી મંડળ છે તેમની સાથેની આ તસવીરો જે યાદગાર રહેશે પુરુષોત્તમ સોલંકી હોય એ તમામ સત્તામાં જે 17 છે મુખ્યમંત્રીને મળીને કુલ 17 મંત્રીઓ જોવા મળશે કુંવરજીભાઈ બાવળિયા કે જેઓ પર ફરી એક વખત વિશ્વાસ મુળુભાઈ બહેરા કે જેઓ મોટા ચહેરાઓને હરાવીને આવ્યા છે મુકેશ પટેલ મહિલાની ઉપસ્થિતિ પણ અહીંયા આગળ જોવા મળી રહી છે આ તમામ એ નેતાઓ કે જે મંત્રીમંડળમાં સ્થાન મેળવી ચૂક્યા છે તેઓ પર વિશ્વાસ મૂકવામાં આવ્યો છે સત્તામાં આ 17 લોકો કે જેની જાણકારી ન્યૂઝ 18 ગુજરાતી સૌથી પહેલા આપને આપી ચૂક્યું હતું કારણ કે કહેવાય છે કે ઇલેક્શન એટલે ન્યૂઝ 18 ગુજરાતી તો આ 17 ધારાસભ્યો કે જેઓ મંત્રીમંડળમાં સામેલ હશે પહેલાથી અમે આપને જણાવ્યું હતું સત્તામાં છે હવે આ 17 સૌથી વધારે મહત્વની વાત યુવા ચહેરાઓની સાથે સાથે ફરી એક વખત અનુભવી નેતાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે તમામ લોકો ત્યાં ઉપસ્થિત જોવા મળી રહ્યા છે કનુભાઈને આપ જોઈ રહ્યા છો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ કુંવરજી બાવળિયા મોળુભાઈ બહેરા જનતા તમામ જે લોકો છે ત્યાં ઉપસ્થિત જોવા મળી રહી છે અભિવાદન ઝીલતા તમામ આ નેતાઓ ખુદ પ્રધાનમંત્રીની ઉપસ્થિતિમાં એ સ્વાભાવિક રીતે જ્યારે તમે ધારાસભ્ય બનીને આવ્યા છો અને મંત્રીમંડળમાં સ્થાન મળી રહ્યું છે તો કેટલી મોટી જવાબદારી જે છે તે આપ જોઈ રહ્યા છો નતમસ્તક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કે જે જનતાએ તેઓને વધાવી લીધા તેઓનો જે આશીર્વાદ આપ્યા છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટી પર જે રેકોર્ડની વાત કરતા હતા નરેન્દ્ર મોદી કે તે રેકોર્ડ સ્થાપિત તેઓ કરી ચૂક્યા છે ન ફક્ત ખુદ નરેન્દ્ર મોદીનો રેકોર્ડ ભૂપેન્દ્ર પટેલે તોડ્યો પરંતુ ગુજરાતમાં અત્યાર સુધીમાં સત્તામાં આવવા સૌથી વધુ બેઠકો તેઓએ પોતાના નામે કરી દીધી છે જે રેકોર્ડ ભૂતકાળમાં કોંગ્રેસનો હતો તેને પણ તોડીને ભાજપ સત્તામાં આવી છે લોકોએ વિશ્વાસ સાથે આવ્યા છે અને અહીંયાથી એ ચિત્ર પણ સ્પષ્ટ થઈ રહ્યું છે કે જ્યારે 2024નો આગાઝ થશે ફરી એક વખત પ્રધાનમંત્રી પદની રેસ હશે ત્યારે ગુજરાતની જનતા કોની સાથે છે તો પ્રધાનમંત્રી હવે રવાના થતા પણ જોવા મળી રહ્યા છે દ્રશ્યોની અંદર તમામ લોકોની ઉપસ્થિતિમાં તેઓએ વાતચીત પણ કરી તમામ મંત્રીમંડળમાં જે સ્થાન પામ્યા છે તેઓને શુભેચ્છાઓ પાઠવી એ રાજ્યપાલ સતત તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમની સાથે જોવા મળી રહ્યા છે અને સત્તામાં જે 17 આવ્યા છે તે તમામ લોકોની આજે સાંજે અંદાજિત 5 વાગ્યા સુધીમાં મંત્રીને મંડળને લઈને તેઓને ફાળવણી પણ કરી દેવામાં આવશે ન્યૂઝ 18 ગુજરાતી આપ જોતા રહો પળે પળની અપડેટ્સ અમે આપ સુધી પહોંચાડતા રહીશું કયા મંત્રીને કયું મંત્રીમંડળ ફાળવવામાં આવ્યું છે કયા મંત્રી પાસે એ હવાલો રહેશે હાલમાં જે સાંસદો છે ત્યાં ઉપસ્થિત સિનિયર નેતાઓ છે તેમની સાથે પણ પ્રધાનમંત્રી વાતચીત કરતા જોવા મળી રહ્યા છે આમાંથી અનેક એવા ધારાસભ્યો છે
કે જેઓ 2017 માં હાર્યા 2022 માં જીતી ના આવ્યા અને મંત્રીમંડળના 17 પૈકી 4 એવા પાટીદાર એમએલએ કે જેઓને સ્થાન મળ્યું છે, જેમાંથી 3 કડવા પાટીદાર અને 1 લેવવા પાટીદાર મંત્રી પણ છે. મંત્રીમંડળમાં 7 ઓબીસી, 2 એસટી અને 1 એસસી મંત્રીને પણ સ્થાન આપવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં 2 ક્ષત્રિય સમાજના મંત્રીઓ પણ છે કે જેઓને સ્થાન મળી ચૂક્યું છે. 1 જૈન એટલે કે હર્ષ સંઘવી ખુદ અને અન્ય સમાજના લોકોને પણ મંત્રીમંડળમાં સ્થાન મળે તેનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. મંત્રીમંડળમાં મધ્ય ગુજરાતના 2 એમએલએનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. વધુ માહિતી મેળવીશું ન્યૂઝ ઇન સંવાદદાતા ગીતા માં જોઈ રહ્યા છે. ગીતા, સત્તામાં 17 છે, હવે આ 17 ના મંત્રીમંડળને લઈને ચર્ચા, જ્ઞાતિગત સમીકરણને અને ઝોન વાઇઝની ચર્ચા મહત્વની થઈ જાય છે. જી, પહેલી વખત એવું બન્યું છે કે સૌથી વધારે ધારાસભ્યો અને સૌથી નાનું મંત્રીમંડળ, અત્યાર સુધીમાં 24 થી 26 લોકોનું મંત્રીમંડળ બનતું આવ્યું છે. 28 લોકોનું મંત્રીમંડળ પણ ગુજરાતમાં અગાઉ બન્યું છે, પરંતુ પહેલી વખત એવું બન્યું છે કે મુખ્યમંત્રી સહિત કુલ 17 લોકોનું મંત્રીમંડળ બન્યું છે, જેમાંથી 8 જેટલા કેબિનેટ પ્રધાનો છે, સીએમ છે અને બાકીના તમામ રાજ્યકક્ષાના પ્રધાનો છે. પીએમ નરેન્દ્ર મોદીની ઉપસ્થિતિમાં તમામે શપથ ગ્રહણ કર્યા છે. સંતો મહંતો અને વીવીઆઈપીઓની હાજરીમાં તેઓએ શપથ ગ્રહણ કર્યા છે. હજુ પણ નરેન્દ્ર મોદી આ જે શપથ ગ્રહણ સમારોહ છે ત્યાં જ પહેલા જેઓએ શપથ ગ્રહણ કર્યા તેઓને મળ્યા છે, ત્યારબાદ સંતો મહંતોને મળ્યા છે અને હાલ વીવીઆઈપીઓને મળી રહ્યા છે. હજુ પણ પીએમ નરેન્દ્ર મોદી શપથ ગ્રહણ સમારોહમાં ઉપસ્થિત છે. નરેન્દ્ર મોદીની હાજરીમાં જેઓએ કેબિનેટ પ્રધાન તરીકે શપથ લીધા છે તેઓનું નામ જણાવવા માંગીશ. કેબિનેટ પ્રધાન તરીકે કનુભાઈ ગોસાઈ, ઋષિકેશ પટેલ, રાઘવજી પટેલ, બળવંતસિંહ રાજપૂત, કુંવરજીભાઈ બાવળિયા, મોણુભાઈ બહેરા, કુબેર ઢીંડોર અને એકમાત્ર મહિલા પ્રધાન મંત્રીમંડળમાં ભાનુબેન કેબિનેટ પ્રધાન બનાવવામાં આવ્યા છે. રાજ્યકક્ષાના પ્રધાનમાં સ્વતંત્ર હવાલાની જો વાત કરીએ તો રાજ્યકક્ષામાં સ્વતંત્ર હવાલો ધરાવતા હર્ષ સંઘવી બન્યા છે, જગદીશ પંચાલ બન્યા છે. તેઓ રાજ્યકક્ષાના પ્રધાન છે, પરંતુ તેમને સ્વતંત્ર હવાલો આપવામાં આવ્યો છે. અન્ય જે રાજ્યકક્ષાના પ્રધાનો છે તેમાં પરસોત્તમ સોલંકી, બચુભાઈ ગાભડ, મુકેશભાઈ પટેલ. જી ગીતા, આપની પાસે પરત આવીશું. હાલમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ તમામ ધારાસભ્યો અને પૂર્વ નેતાઓ, દિગ્ગજ નેતાઓ સાથેની વાતચીત કરતા પણ જોવા મળી રહ્યા છે. તેઓ સાથે પણ સંવાદ કરશે, કારણ કે મોટી જીતમાં ફાળો તેમનો પણ રહ્યો છે. તો કુલ 6 મંત્રીઓનો સમાવેશ કેબિનેટમાં કરવામાં આવ્યો છે, સીએમ સહિત રાજ્યકક્ષાના સ્વતંત્ર હવાલા ધરાવતા 2 મંત્રીઓ, જગદીશ પંચાલ અને હર્ષ સંઘવી. ભૂપેન્દ્ર પટેલ સરકારમાં 16 સભ્યોનું આ મંત્રીમંડળ અને 17માં ખુદ દાદા કે જેઓનો સમાવેશ તેમાં થઈ રહ્યો છે. જ્ઞાતિગત સમીકરણને ધ્યાનમાં રાખવામાં આવ્યું. 3 પાટીદાર, 1 કડવા સમાજમાંથી, 2 જે નેતાઓ મંત્રીઓ બન્યા તે લેવા પાટીદાર સમાજમાંથી, 1 ક્ષત્રિય, 1 બ્રાહ્મણ, 1 જૈન, 1 દલિત અને 2 આદિવાસી, સાથે જ 7 ઓબીસી, જેમાં આહિર, પંચાલ અને કોળીના 4 ધારાસભ્યો કે જેઓને મંત્રીપદમાં શપથ લેવડાવવામાં આવ્યા છે. ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મંત્રીઓ જે શપથ લીધા છે સરકારના, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં જે ભૂતપૂર્વ મંત્રીઓ હતા તેમાં 7 મંત્રીઓ, ઋષિકેશ પટેલ, મુકેશ પટેલ, કુબેર ડિંડોર, હર્ષ સંઘવી, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ, કનુભાઈ દેસાઈ કે જેઓએ મંત્રીમંડળમાં સ્થાન મેળવી લીધું છે. નવા ચહેરાઓ મહત્વના રહ્યા કે જેમાં ભીખુસિંહ પરમાર, પ્રફુલ પાનઝરિયા, કુંવરજી હળપતિ, બળવંતસિંહ રાજપૂત, મોળુભાઈ બહેરા, ભાનુબેન બાબરિયા કે જેઓ નવા ચહેરા છે કે જેઓને સ્થાન આપવામાં આવ્યું છે. સાથે જ રૂપાણી સરકારમાં જૂના મંત્રીઓ કે જેમાં 3 મહત્વના નામ છે, બચુભાઈ બાબડ, કુંવરજી બાવળિયા અને પરસોત્તમ સોલંકી. તો આ 3 એવા ચહેરાઓ કે જે રૂપાણી સરકારની અંદર રહી ચૂક્યા હતા, દાદાની સરકારની અંદર રહેલા મંત્રીઓને પણ સ્થાન આપવામાં આવ્યું ને નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવ્યું છે. જે રીતે ગીતા જણાવી રહ્યા હતા કે એકમાત્ર મહિલા એવા મંત્રી કે જેઓને કેબિનેટ કક્ષાના મંત્રી તરીકેની જવાબદારી સોંપવામાં આવી છે. ટીમ ખૂબ જ નાની તૈયાર કરવામાં આવી છે કે જેનાથી એવું માનીને આગળ વધવામાં આવી રહ્યું છે કે એફિશિયન્સી સાથે, એટલે કે વધુ લોકો સુધી પહોંચી શકાય અને જલ્દી કામ થઈ શકે, ગૂંચવણમાં ન રહી જવાય તેના કારણે આ નાની ટીમ જે છે તે કામ કરતી જોવા મળશે. સાથે ન્યૂઝ 18 ગુજરાતીની સ્ક્રીન ઉપર અમે સતત આપને અપડેટ એ પણ આપી રહ્યા છે કે કોણ કોણ એ ધારાસભ્યો છે કે જે મંત્રીમંડળમાં સામેલ થયા છે, કોણ એ કેબિનેટ કક્ષાના મંત્રી હશે, કોણ રાજ્યકક્ષાના મંત્રી હશે, કોની પાસે સ્વતંત્ર હવાલો હશે રાજ્યકક્ષાના મંત્રી હોવાની સાથે સાથે. તો આ તમામ અપડેટ સાથે કોની પાસે કયું ખાતું ટૂંક સમયમાં ન્યૂઝ 18 ગુજરાતી પર અમે આપને બતાવીશું કે કયા નેતા કે જેઓ ધારાસભ્ય બન્યા બાદ મંત્રીમંડળમાં સમાવેશ થયો અને હવે મંત્રીને ખાતું ફાળવવામાં આવશે. 5 વાગ્યામાં સત્તાવાર જાહેરાત થશે. ન્યૂઝ 18 ગુજરાતી આપને પડે પડની અપડેટ્સ આપશે. આ સાથે જ વધુ એક મહત્વની જાણકારી મળી રહી છે કે જે નાનું મંત્રીમંડળ છે તે ટૂંક સમયમાં
मोटू मंत्रिमंडल पण थई शके छे, परंतु हाल में आ 17 जे छे ते सत्तामां आव्या छे। तो सत्तामां आ 17 तमाम संतो महंतो उपस्थित छे, तेओना आशीर्वाद पण लेवामां आवी रह्या छे। तेओना आशीर्वाद लई दादानी आ टीम दमदार काम करती आवतीकालथी आपने जोवा पण मळी जशे। मंत्रिमंडळमां जे समावेश थया छे 17 नेताओ 17 धारासभ्यो के जे मंत्री बनीने आव्या छे, तेओनो दमदार शुरुआत आवतीकालथी आपने जोवा मळशे। साथे जे 156 बैठक आवी छे, अनेक विशेषज्ञो छे ते कही चुक्या छे के आनी शुरुआत 2024 माटे भाजप माटे खूब ज सरस गुजरातनी अंदर जोवा मळशे। सारी रजूआत शुरुआत अहींयाथी थती आगळ वधती जोवा मळशे। तो 7 राज्योमां सीएम शपथविधिमां हाजर रह्या हता, साथे गृहमंत्री अमित भाई शाह, प्रधानमंत्री नरेन्द्र मोदी उपस्थित रह्या। आ तमामनी हाजरीनी अंदर के जेओ एक एवा चेहरा गुजरात माटे पनोता पुत्र रह्या गुजरातना के जेओए आ मंत्रिमंडळमां स्थान पहला भूतमां मेळवी चूक्यू छे, खुद मुख्यमंत्री तरीकेनी जवाबदारी निभावी चूक्या छे, ने हवे तेओ एक नवी ब्रिगेड तैयार करी रह्या छे, एक नवा नेताओने मंत्रीने तैयार करीने आगळ वधता जोवा मळी रह्या छे। तो आ तमाम दिग्गज नेताओनी उपस्थितिनी अंदर हालमां आप जोई रह्या छो के शपथ लीधा हता, अने हवे जे तमाम साधु संतो उपस्थित रह्या छे, ए साधु संतोना आशीर्वाद तेओनी जे लागणी छे तेओने समजीने हवे आगळ जता पण जोवा मळशे आ मंत्रिमंडळ। तो टीम भूपेन्द्र पटेलमां सौथी युवा मंत्री तरीके हर्ष संघवी बरकरार जोवा मळी रह्या छे। सौथी उमर लायक जे छे ते कनुभाई देसाई, के जेओ आ पहेला नाणा मंत्री हता, कैबिनेट मंत्रीओमां सौथी वधु राजकोटना बे मंत्रीओ छे। सौराष्ट्र ने फरी एक वखत स्थान, कोंग्रेस छोड़ी आवेला 4 मंत्रिमंडळमां समावेश करवामां आव्यो छे। टीम भूपेन्द्र पटेलमां सौथी युवा मंत्री तरीके हर्ष संघवी बरकरार जोवा मळी रह्या छे, परंतु कैबिनेटनी अंदर सौथी वधु राजकोटना बे एवा धारासभ्यो के जेओने स्थान आपवामां आव्युं छे, ने कोंग्रेस छोड़ी भाजपमां आवेला होय एवा पण 4 धारासभ्यो के जे जीतीने आव्या, तो तेओने पण मंत्रिमंडळमां स्थान आपी देवामां आव्युं छे। ऋषिकेश पटेल के जेओनी साथे तेओनी सामे अनेक लोको हता परंतु तेओ जीतीने आव्या। राघवजी पटेल के जेओ आ पहला कृषि मंत्री तरीकेनी जवाबदारी निभावी चूक्या। कुंवरजी बावळिया के जेओना नामने लईने पण अनेक चर्चा थई, रूपाणी सरकारमां मंत्रिमंडळमां स्थान मळ्युं, तेओ कोंग्रेस छोड़ीने आव्या, पछी दादानी सरकार बनी तेओमां तेमने स्थान न मळ्युं, ने आ वखते फरी एक वखत ज्यारे दादा पर लोकोए विश्वास मूक्यो छे तो मंत्रिमंडळमां स्थान आपवामां आव्युं छे। तेवी रीते ज परसोत्तम सोलंकी के जेओ रूपाणी सरकारमां स्थान मेळवी चूक्या हता, परंतु ज्यारे भूपेन्द्र पटेलनी सरकार बनी तो तेओने स्थान नहोतुं मळ्युं, अने 2022मां तेओ खूब ज मोटा मार्जिन साथे જીતીને આવ્યા અને ફરી એક વખત રાજ્યકક્ષાના મંત્રી તરીકે તેઓ શપથ લેતા પણ જોવા મળ્યા છે। હર્ષ સંઘવી કે જેઓને સ્વતંત્ર પ્રભાર આપવામાં આવ્યો છે, જગદીશ પંચાલ વધુ એક એવા મંત્રી કે જેઓને સ્વતંત્ર પ્રભાર આપવામાં આવ્યો છે। રાજ્યકક્ષાના મંત્રીઓ સાથે સાથે કેબિનેટ કક્ષાના મંત્રીઓની જે સંખ્યા છે તે કુલ થઈ અને 16 છે। 17માં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સત્તામાં આ 17 આવી ચૂક્યા છે, અને હવે ભાનુબેન બાબરિયા ફક્ત એકમાત્ર મહિલા મંત્રી સાથે જ કેબિનેટ મંત્રી પણ હશે કે જેઓ મહિલાઓનું પ્રતિનિધિત્વ કરતા પણ અહીંયા જોવા મળશે। ટીમ ખૂબ જ નાની છે, વધુ મહિલાઓને સ્થાન આપવામાં નથી આવ્યું, પરંતુ બળવંતસિંહ રાજપૂત કે જેઓ કોંગ્રેસ છોડીને આવ્યા તેઓને સ્થાન આપવામાં આવ્યું। પહેલાં એક રાજ્યસભા ચૂંટણી લડાવવામાં આવી, તેમાં તેઓ જીતી ન શક્યા, પરંતુ ગુજરાતની અંદર તેઓ આ વખતે 2022માં જીતીને આવ્યા અને કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે તેઓને પ્રભાર સોંપી દેવામાં આવ્યો છે। મુળુભાઈ બહેરા એક એવો ચહેરો જામનગરનો કે જે મોટા નેતાઓ સામે લડતા જોવા મળ્યા। વિક્રમ માડમ કે જેઓ ત્યાં સતત ધારાસભ્ય તરીકે સાંસદ તરીકેની જવાબદારી નિભાવી રહ્યા હતા, તેઓને હરાવીને આવ્યા। સાથે જ મુખ્યમંત્રી પદનો ચહેરો આમ આદમી પાર્ટીનો હતા, તેમને હરાવી દીધા, એટલે કે સુદાન ગઢવીને હાર થઈ, તેઓની સામે તેઓ જીતીને આવ્યા, મોટા માર્જિન સાથે જીતીને આવ્યા, લોકોનો વિશ્વાસ જે છે તે બરકરાર હોવાની વાત કરી। ભીખુસિંહ પરમાર કે જેઓ પહેલી વખત મંત્રીમંડળમાં અત્યાર સુધીમાં સ્થાન મેળવવામાં સફળ થયા છે, આજ સુધી તેઓ મંત્રી તરીકેની જે સફળતા છે તે નથી મેળવી શક્યા, ધારાસભ્ય તરીકેની સફળતા હતી પરંતુ તેઓ મંત્રી ક્યારેય નથી બન્યા, તેઓને પણ આ વખતે સ્થાન આપી દેવામાં આવ્યું છે। પ્રફુલ્લ પાનસેરિયા કે જે પાટીદાર સમાજનોથી મોટો ચહેરો દક્ષિણ ગુજરાતની અંદર રાજ્યકક્ષાના મંત્રી તરીકે આજે તેઓએ શપથ લીધા છે। વધુ એક મહત્વની વાત કે 2017માં તેઓને ટિકિટ નહોતી આપવામાં આવી, પરંતુ 2022માં ટિકિટ આપવામાં આવી, તેઓ જીતીને આવ્યા અને સાબિત કર્યું કે તેઓને મંત્રીમંડળમાં સ્થાન મળવું જોઈએ। ઋષિકેશ પટેલ, કનુભાઈ દેસાઈ બંને એવા નેતાઓ કે જે ભૂપેન્દ્ર પટેલ સરકારની અંદર હતા, તે પહેલાં અને તે બાદ તેઓની જે કામગીરી રહી તેનું મૂલ્યાંકન કરવામાં આવ્યું, સિનિયર નેતા તરીકે તેઓને સમાવેશ કરવામાં આવ્યા, અને કનુભાઈ દેસાઈ આ તમામ મંત્રીમંડળમાં સૌથી વધુ ઉંમરના મંત્રી છે કે જેઓને સ્થાન આપવામાં આવ્યું છે, પરંતુ તેઓ ઉપર વિશ્વાસ અકબંધ રહ્યો હોય તેવું પણ અહીંયાથી સ્પષ્ટ થઈ રહ્યું છે। કનુભાઈ દેસાઈ એ પણ હતા કે જેઓને જ્યારે નામ જાહેર કર્યા ભાજપે, ત્યારે સૌથી પહેલા વ્યક્તિ એવા કે જેઓએ
फॉर्म भरवानी शुरुआत करी हती। ज्ञातिगत समीकरणों पण अहीं आगळ सारी रीते सजावामां आव्या होय तेवुं पण जोवा मळी रह्युं छे। तमाम समाजना लोकोनुं नेतृत्व थई शके, प्रभुत्व तेओનું જળવાઈ રહે તે માટેનો પણ પ્રયાસ અહીંયા કરવામાં આવ્યો છે। સૌથી પ્રથમ ટીમ ભૂપેન્દ્ર પટેલની એક્સક્લુઝિવ માહિતી ન્યૂઝ 18 ગુજરાતી એ આપી હતી। ભૂપેન્દ્ર પટેલ સહિત 17 મંત્રીઓ શપથ લેશે, જે અમે આપને સૌથી પહેલા જણાવ્યું હતું। રૂપાણી સરકારના 3 મંત્રીઓનો સમાવેશ, ભૂપેન્દ્ર પટેલ સરકારના 7 મંત્રીઓને રિપીટ કરવાની વાત, 6 નવા ચહેરાઓને સમાવેશ અને કોંગ્રેસ છોડી આવનાર 4 નેતાઓને મંત્રીમંડળમાં સ્થાન મળશે। ન્યૂઝ 18 ગુજરાતીએ સૌથી પહેલા શપથ લીધા તે પહેલા જ આપને એ માહિતી પણ આપી હતી। રૂપાણી સરકારના જૂના મંત્રીઓ પરસોત્તમ સોલંકી, કુંવરજી બાવળિયા, બચુભાઈ કે જેઓને સ્થાન આપવામાં આવ્યું હતું, ભૂપેન્દ્ર પટેલ સરકારના 7 મંત્રીઓ જેમાં ઋષિકેશ પટેલ, મુકેશ પટેલ, કુબેર ડિંડોર, હર્ષ સંઘવી, રાઘવજી પટેલ, જગદીશ પંચાલ અને કનુભાઈ દેસાઈ કે જેની અંદર ભૂપેન્દ્ર પટેલ સરકારના જે મંત્રીઓ હતા તેમાં સૌથી યુવા હર્ષ સંઘવી કે જેઓને પણ સ્થાન આપવામાં આવ્યું, ભૂપેન્દ્ર પટેલ સરકારમાં સૌથી વૃદ્ધ નેતા અથવા તો વધુ એક્સપિરિયન્સ વાળા નેતા કનુભાઈ દેસાઈ કે જેઓને પણ સ્થાન આપવામાં આવ્યું, સાથે નવા ચહેરાઓને સ્થાન મળ્યું છે જેમાં ભાનુબેન બાબરે કે જેઓ સીધા જ કેબિનેટ કક્ષાના મંત્રી તરીકે શપથ લેતા જે જોવા મળ્યા, એકમાત્ર મહિલા મંત્રી કે જેઓને સ્થાન આપવામાં આવ્યું છે તેઓ કેબિનેટ કક્ષાના મંત્રી હશે। મુળુભાઈ બેરા, બળવંતસિંહ રાજપૂત, કુંવરજી હળપતિ, પ્રફુલ્લ પાનસિરિયા અને ભીખુભાઈ પરમાર કે જેઓ નવા ચહેરાઓ છે, આ 6 એવા ચહેરાઓ કે જે પહેલી વખત મંત્રી પદના શપથ લીધા આજે અને તેઓ હવે કામગીરી કરતા જોવા મળશે। જ્ઞાતિગત સમીકરણોને પણ સારી રીતે સજાવવામાં આવ્યા છે। 7 ઓબીસી નેતાઓ છે જેમાં આહિર, પંચાલ અને 4 કોળી સમાજના નેતાઓ, 2 આદિવાસી નેતાઓ, 1 દલિત નેતા, 1 ક્ષત્રિય, 1 બ્રાહ્મણ અને 1 જૈન નેતા કે જેઓ મંત્રીમંડળ પદના શપથ લેતા જોવા મળ્યા।